વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે સંભાવનાનો પાઠ જોઈએ છે અને આ પાઠની અંદર આપણે પ્રાથમિક પરિચય મેળવ્યો હવે આપણે તેના ઉદાહરણ જોઈશું ઉદાહરણ 6 થી 7 પર 25 સ્વાધ્યાય લઈશું ચલો ઉદાહરણ થી એક સમતોલ સિક્કા સિક્કો સમજો સિક્કા ઉપર બે પ્રકારના આવે એક છાપ અને કાણ તમે જાણો છો ત્રણ વાર ઉછાળતા મળતા પરિણામ લખો ચાલો પછી એક ક્વેશ્ચન જોઈએ પહેલા તો આપણે સિક્કાને ઉછાળીએ ચાલો એક વાર ઉછાળો તો કાં તો હેડ કાં તો ટેલ અને કહેવાય છાપ અને કહેવાય કાણ વિદ્યાર્થી મિત્રો હેડ એટલે છાપ અને ટેલ એટલે કાણ આ બે જ વસ્તુ આવે ચાલો એક વાર ઉછાળો બીજી વાર ઉછાળો તો પણ એક શક્યતા હેડ અને ટેલ હવે જોઈ કરો તો એમ કહેવાય એચએચ એચએચ નો મીનિંગ શું તો એનો મીનિંગ એમ કહેવાય કે પહેલા સિક્કા પર છાપ પડી હે તો બીજા પર બી છાપ પડી એચએચ કહેવાય હું આ લઈશ ચાલો બોલો એચટી એનો મતલબ પહેલા સિક્કા પર હેડ હોય તો બીજા ઉપર ટેલ પડી ચાલો ત્રીજું ટીએચ ટીએચ નું મીનિંગ પહેલા ઉપર ટેલ આવે કાં તો બીજા પર છાપ આવે અને બીજું પી પી આવશે એનો અર્થ એવો કે હું સિક્કાને બે વાર ઉછાળું તો મને ચાર વેળા ચાર પરિણામ હવે મેં ઉછાળ્યો ત્રણ વાર એટલે પાછું એચ પી આવશે ચલો હવે એક જ કામ કરજો હું લખીશ સિક્કાને ત્રણ વાર ઉછાળતા મળતા પરિણામો હવે જરા સમજો મળતા પરિણામો કયા કયા છે તો હું એક કામ કરું એચ એચ તો એચ એચ અને એચ આનું લેવાનું આગળ એટલે આ પહેલું આ બીજું પહેલું ત્રીજું પહેલું ચોથું પહેલું એટલે ચારે ચાર સાથે હું એચ મૂકીશ ચાલ બીજું એચ ટી એચ એટલે આવશે એચ ટી એચ ત્રીજું ટી એચ એચ એટલે કે ટી એચ એચ અને ચોથું ટી ટી એચ ચાલો ટી ટી એચ તમે જોઈ શકો કે ચારે ચાર સાથે એક વાર એચ લીધું હવે ચારે ચાર સાથે એક વાર ટી લેવાનો તો એક જ કામ કરો મોડ લખાય મોડે એચ એચ ટી આ છેલ્લો આંકડો બદલાય એચ ટી ટી ચાલો ટી એચ ટી અને ટી 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 આમ કુલ પરિણામ ચાલો કુલ પરિણામ ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બોલો આઠ આવે વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ સમજો હું સિક્કાને એક વાર ઉછાળું તો બેનો એક ઘાત કેમ તો કે એના બે જ પરિણામ આવે કાં તો છાપ કાં તો કાર ચાલો ઉછાળું બે વાર એટલે બેનો બે ઘાત ઉછાળું ત્રણ વાર તો બેનો ત્રણ ઘાત એમ નંબર ઓફ એટેમ વધતા જાય તો પરિણામ વધતા જાય ચાલો હું બેનો ચાર ઘાત લઉં તો મને 16 મળે તમને કેટલી વાર ખાલી જગ્યા પૂછે તો આવડું જોઈએ કે સિક્કાને ચાર વાર ઉછાળતા મળતા પરિણામો બેનો ચાર ઘાત બરાબર 16 આવશે આપણે ઉછાળો ત્રણ વાર એટલે મને 8 મળ્યા અને આ મોડે નહીં કરતા લખવાનું છે એક વાર એટલે એચ ટી બીજી વાર એચ ટી ચાલો એચ 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 ટી ટી એચ ટી ટી ચાર મળ્યા પાછો ત્રીજી વાર એચ ટી એટલે ચાર સાથે એચ અને ચાર સાથે ટી અને આ રીતે મને 8 મળ્યા પરિણામ વિદ્યાર્થી મિત્રો હું મારો પ્રશ્ન સ્ટાર્ટ કરીશ નંબર 1 પહેલો ક્વેશ્ચન ત્રણેય છાપ હોય ચાલો નંબર 1 ત્રણેય છાપ હોય તેવા પરિણામો હવે આમાં જોઈ લો ત્રણે ત્રણ છાપ તો પહેલું છાપનું એચ 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 બીજું કોઈમાં એચ 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 નથી આવતું એટલે બોલો એચ 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 એટલે કે પરિણામની સંખ્યા બરાબર 1 આવશે તમે જોઈ લો કે એક જ પરિણામ એવું કે ત્રણે ત્રણ છાપ એટલે બરાબર 1 ચાલો ધારો કે આ ઘટના એ હોય તો ચાલો ઘટના એ ની સંભાવના આખું લખજો નીચે લખવાનું પીએ બરાબર ઘટના એ ના પરિણામો અને છેદમાં કુલ પરિણામ ચાલો ઘટના એ ના પરિણામ 1 છે આ 1 અને કુલ પરિણામ જોઈ લો 8 એટલે 1/8 તમે આને પોઈન્ટમાં લાવો તો બી સાચું અને રવા દો તો વાંધો નહીં પણ જનરલી આને પોઈન્ટમાં લાવવાનું એટલે 1/8
तो 0.0 8 × 8 2 વધી 6 00 ચલ 8 2 16 4 વધ્યા 00 8 5 40 0 એટલે કેનો જવાબ 0.125 આ બી સાચો પણ જે બાળકો 10માં વાળા છે એ લોકોને ખાસ સૂચના પ્લીઝ કે તમારે જવાબ એક્ઝેક્ટ લાવવાનો પોઈન્ટ માં બી 3 આંકડા એટલે મને આન્સર કહો નંબર 2 બીજો ક્વેશ્ચન બે છાપ હોય ચલો બે છાપ હોય તેવા પરિણામો ચલો તેવા પરિણામો વિદ્યાર્થી મિત્રો બે જ એચ આવવા જોઈએ એની વાત નથી કરી તો આ 8 × 8 માં બે જોઈવા ચલો બે એચ આમાં 3 એચ આમાં બે એચ યસ એચ ટી એચ ચાલ જોઈ લો ટી એચ એચ ટી એચ એચ ચલો આમાં તો એક જ એચ છે આપણે બે એચ જોઈએ એચ એચ ટી ચલો એચ એચ ટી અને આ બધામાં એક જ છે એટલે કે બરાબર તમે જોઈ લો 3 આવશે એટલે બે એચ હોય તેવા પરિણામો 8 માંથી 3 થવાના છે ચાલો ધારો કે આ ઘટના ચલો આ ઘટના બી હોય તો હવે સમજો કે આવી ગઈ પાછું એની આવે બી હોય તો ચાલો ઘટના બી ની સંભાવના ની સંભાવના એટલે અમે કહીશું પી બી બરાબર બરાબર ઘટના બી ના પરિણામો અને છેદમાં કુલ પરિણામ ચલો ઘટના બી ના પરિણામ 3 અને અપોન 8 જેમ આપણે આનો પોઈન્ટ આવ્યો તેમ આને બી તમારે પોઈન્ટમાં લાવવાનો અને એ જવાબ આવવો જોઈએ હવે લઈ સી ત્રીજું પરિણામ સી ચાલ ઓછામાં ઓછી બે છાપ ઓછામાં ઓછી બે છાપ હોય તેવા પરિણામો વિદ્યાર્થી મિત્રો સમજો 9th માં આવ્યું 10th માં બી આવ્યું ઓછામાં ઓછા બે નો મિની ઓછામાં ઓછા બે એટલે બે કે બે કરતા વધારે એનો મતલબ બે કે બે કરતા વધારે એટલે બે છાપ આવવી જોઈએ અને બોલો 3 પણ આવવી જોઈએ તો પહેલા તો હું બે છાપ વાળો ઓછામાં ઓછી બે એટલે બે કે બે કરતા વધુ ચાલો બે વાળા આ 3 બેઠા મૂકી દઉં એટલે સીધું એચ ટી એચ ચાલો ટી એચ 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 ટી આ બે છાપ બધા તમે જોઈ લો આ બધામાં બે છાપ આવે હવે 3 છાપ હવે આમાં 3 છાપ શોધો તો એક જ 3 છાપ એટલે તમે જોઈ લો એચ 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 ઇઝ ઇક્વલ ટુ 4 આવશે ઓછામાં ઓછા બે એટલે બે કે બે કરતા વધારે તો બે છાપ આવી જોઈએ 3 છાપ આવી જોઈએ તો આ બે છાપ ના 3 પરિણામ ને એક વાળું 3 વાળું એક જ એટલે 4 ચાલ હું લખીશું ધારો કે આ ઘટના ચલો આ ઘટના સી હોય તો ઘટના સી ની સંભાવના એટલે કે પીસી બરાબર ઘટના સી ના પરિણામો છેદમાં કુલ પરિણામ આખું લખવાનું ચલ ઘટના સી ના પરિણામો 4 અને અપોન 8 બરાબર 1/2 એટલે 0.5 વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે ચલો છેલ્લો ક્વેશ્ચન ડી વધુમાં વધુ બે છાપ ચલો વધુમાં વધુ બે છાપ હોય તેવા પરિણામ વિદ્યાર્થી મિત્રો આનો મિનિંગ વધુમાં વધુ બે નો મિનિંગ બે કે બે કરતા ઓછા એટલે બે પણ લેવાય એક પણ લેવાય અને 0 પણ લેવાશે ખાસ સમજો ચાલો બે વાળા તો આપણને ખબર જ છે આ બેઠા બે વાળા એટલે તરત જ એચ ટી એચ ચાલો ટી એચ એચ ટી એચ 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 ટી જોઈ લો આ બધા બે વાળા આ બે વાળા ચાલો હવે એક એચ વાળો આમાં સુધી એક એચ વાળો આવ્યા ટી ટી એચ ચાલો ટી ટી એચ ચાલો બીજું એક એચ વાળો એચ ટી ટી એચ ટી ટી ચાલો આ એક એચ વાળો ટી એચ ટી ટી એચ ટી જોઈ લો આ 3 આવ્યા એ એક વાળો હવે વધુમાં વધુ બે નો મિનિંગ બે કે બે કરતા ઓછા એટલે બે વાળું એક વાળું અને 0 વાળું ચાલો 0 વાળું તમે જોઈ લો તો ટી 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 આવશે આ ખાસ સમજો આ કેટલાક બાળકો ભૂલ કરે છે આમાં એચ છે જ નથી કારણ કે 0 એચ છે એટલે ટી 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 એ બી લેવાનું છે એટલે જો વધુમાં વધુ બે નો મિનિંગ
બે કે બે કરતા ઓછા અને ઓછામાં ઓછા બે નો મીનિંગ બે કે બે કરતા વધારે ચાલ હવે મને પરિણામ મળ્યા 1 2 3 4 5 6 ને 7 માટે પરિણામ ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 7 ચાલ ધારો કે આ ઘટના ચાલ આ ઘટના d હોય તો હવે સીધો મૂકો pd બરાબર ઘટના d ની સંભાવના બરાબર ઘટના d ના પરિણામો અને છેદમાં કુલ પરિણામ ચાલ ઘટના d ના પરિણામ 7 / 8 અને તમે એ આન્સર લાવી શકો વિદ્યાર્થી મિત્રો આ દાખલો એક તમને ઘણું બધું કહી જશે હવે મેં ગણાયો 7 પડે તમારે એને લેવાનું ઉદાહરણમાં કાંટવાનું આ પ્રશ્નો બધા સેમ રાખવાના ત્રણે કાંટ હોય બે કાંટ હોય ઓછા ઓછી બે કાંટ હોય વધુ વધુ બે કાંટ હોય એના તમે જવાબ લાવશો તો બધા સેમ રિપીટ થશે અને આ રીતે તમારે લાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ ચાલો બીજું ઉદાહરણ આ દાખલામાં એટલે કે આ વિડિયોમાં બે ઉદાહરણ છે ચાલો બીજું ઉદાહરણ સમજો શું કહેવું એક પેટીમાં એટલે એક બોક્સ છે એ બોક્સમાં 4 લાલ રંગના 9 ભૂરા રંગના અને 7 કાળા દડા છે એટલે કે જુદા જુદા રંગવાળા દડાઓ છે ચાલો પેટીમાં રહેલ દડાની કુલ સંખ્યા પહેલા તો કુલ કે દડા કુલ કેટલા પેટીમાં તો 4 લાલ રંગના 4 વત્તા 9 ભૂરા રંગના વત્તા 7 કાળા રંગના બરાબર તમે જોઈ લો 20 દડા છે એટલે કે ટોટલ ત્રણે ત્રણ રંગ મળીને 20 દડા છે એટલે મારે જે લાવવાની સંભાવના એ બધામાં ભાગવાનું 20 મળે ચાલ હવે લઈ સકલો એ હવે આપણે પેટીમાંથી દડો આપણે ઉંચકીએ કોઈ બી યાદચ્છિક રીતે તો એ દડો લાલ રંગનો હોય એટલે પહેલો ક્વેશ્ચન દડો લાલ રંગનો હોય તેવા પરિણામ તેવા પરિણામ હવે તમારે કંઈ કરવાનું નથી લાભ દડા કેટલા છે 4 એટલે કે બરાબર બેઠા 4 મૂકવા તમે કલ્પના કરો કે ધારો કે 4 દડા લાલ રંગના છે ચાલો આંખ બંધ કરીને દડો ઉંચકો પેટીમાંથી તો 4 લાલ નીકળે એવી શક્યતા તો દડો લાલ રંગનો હોય તેવા 4 પરિણામ ધારો કે આ ઘટના ચાલો આ ઘટના એ હોય તો ચાલો PA બરાબર ઘટના A ના પરિણામો છેદમાં કુલ પરિણામ વિદ્યાર્થી મિત્ર તમારે નીચે લખવાનું છે સાઈડ પર લખવાનું નથી મારે જગ્યા ઓછી એટલે હું સીધું લખીશ ઘટના A ના પરિણામો 4 અને / 20 એટલે હું એક કામ કરું 4 ઇન્ટુ 4 ને 5 ચોક 20 એટલે 1 ના છેદમાં 5 ચાલો 2 વડે અંશમાં ને 2 વડે છેદમાં એટલે કે 2 ના છેદમાં 10 બરાબર 0.2 એટલે શક્યતા 0.2 સંભાવના ચાલ બીજું બી લાલ કે ભૂરા રંગ ચાલ દડો લાલ કે ભૂરા રંગનો હોય તેવા દડાની સંખ્યા વિદ્યાર્થી મિત્રો લાલ કે ભૂરો અહીંયા બે વાત કરી એટલે લાલ પણ લેવાનો ભૂરો પણ લેવાનો ચાલો લાલ ના કેટલા 4 ભૂરા ના કેટલા 9 એટલે કે 4 વત્તા 9 બરાબર 13 ચાલ 13 દડા એ લાલ કે ભૂરો થઈ થાય ચાલો ધારો કે આ ઘટના ચાલો આ ઘટના બી હોય તો ચાલો બી હોય તો પીબી બરાબર ઘટના બી ના પરિણામો અને છેદમાં કુલ પરિણામ ચાલ ઘટના બી ના પરિણામો બરાબર 13 અને / 20 ભાગ જતો નથી હું એક કામ કરો 5 વડે અંશમાં ને 5 વડે છેદમાં 13 પંચા 65 / 100 0.65 એટલે મને આન્સર મળશે 0.65 ચાલો દડો લાલ રંગનો ન હોય ચાલો લાલ રંગનો દડો ન હોય તો ચલો હવે લાલ નો નહીં હોય તો લાલ સિવાયનો કોઈ પણ હોય તો લાલ ના કાઢી આપો એટલે 9 વત્તા 7 એટલે કે બરાબર 9 વત્તા 7 બરાબર 16 થવાના વિદ્યાર્થી મિત્રો સમજો દડો લાલ નો નહીં હોવો જોઈએ હવે લાલ નો નહીં હોય તો બાકીનું કોઈ બી હોઈ શકે તો બાકીનું સરવાળો કરો એટલે 9 વત્તા 7 16 ચાલો ધારો કે આ ઘટના ચાલો આ ઘટના સી હોય તો
चलो BC बराबर घटना C ना परिणामों छेद मा कुल परिणाम चलो 16 / 20 એટલે કે 5 વડે અંશ માને 5 વડે છેદ માં 16 પંચા 65 અને / 100 બરાબર 0.65 એની સંભાવના અને ચોથો પ્રશ્ન દળો ગુલાબી રંગનો હોય વિદ્યાર્થી મિત્રો સમજી લો આ પેટી માં ગુલાબી રંગ દળો છે જ નથી એટલે નંબર 4 લખવામાં ગુલાબી રંગનો દળો પેટી માં નથી માટે તે અશક્ય ઘટના અને અશક્ય ઘટનાની સંભાવના 0 હોય અને આ રીતે બોલો આપણે ગણતરી કરી શકીએ વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ કાળજી ઉદાહરણ જેમ જેમ જે ગણતા જશો તેમ તેમ તમને પાઠનો પરિચય મળશે એટલે અત્યારે મારે માત્ર ઉદાહરણ તમને સમજાવવા છે અને તમારે પણ બરાબર સમજવાના છે અને એ રીતે પાઠનો આખો કન્સેપ્ટ તમને ક્લિયર થશે પછી આપણે કોઈ ભી દાખલો ગણી શકીશું બરાબર એટલે આ બે ઉદાહરણ છે